જૂનાગઢમાં પણ હાલ ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે અને જૂનાગઢ જિલ્લાના મેંદરડામાં પણ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે અને તેને લઈને હાલ બરવાળા, અમરગઢ, માનપુર, આલિદ્રા સહિતના ગામોમાં ધોધમાર વરસાદથી હવે આ પાણી સીધું ઘેડમાં પ્રવેશશે, જેના કારણે ઘેડ પંથક ફરી એક વખત જળબંબાકાર થાય તેવી શક્યતા હાલ તો જોવામાં આવી રહી છે. બપોરે 12 વાગ્યાથી લઈ 1 વાગ્યા દરમિયાન મુશળધાર વરસાદ ખાબક્યો હતો અને તેના કારણે સતત હાલ તો પાણીનો ભરાવો પણ જોવા મળી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં સતત નદી નાળાઓ છલકાયા છે અને એવામાં મેંદરડામાં ધોધમાર વરસાદને કારણે ખેડ પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય તેવી શક્યતા હાલ તો જોવામાં આવી રહી છે. જૂનાગઢમાં પણ હાલ જોરદાર વરસાદ વરસી રહ્યો છે. મેંદરડામાં પણ હાલ ભારે વરસાદને લઈને ફરી એક વખત ઘેડ પંથકમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થાય તેવી શક્યતા છે. દ્રશ્યો પણ જે સામે આવી રહ્યા છે તેમાં કેટલાય રસ્તા ઉપર આ પ્રકારે પાણી જોવા મળી રહ્યું છે. સ્થાનિક નદી નાળાઓમાં પણ સતત પાણીની આવક જોવા મળી રહી છે. હાલ તો આપણી સાથે ત્યાંના સ્થાનિક પરસોત્તમભાઈ પટેલ જોડાઈ ચૂક્યા છે. પરસોત્તમભાઈ, શું સ્થિતિ હાલ ઘેડ પંથકની જોવામાં આવી રહી છે? અમારા મેંદરડા પંથકમાં સતત 11 વાગ્યાનો વરસાદ વરસતો હતો 1 વાગ્યા સુધી. અહીંયા જોરદાર બધે જળબંબાકાર ક્ષેત્રોમાં થઈ ગયું છે. અહીંનું તમામ પાણી ઘેડ પંથકમાં મધવંતીમાં થઈ અને ઘેડ પંથકમાં જાય છે. ત્યાં પણ ખેતરો લાગ ડૂબી ગયા છે. અહીંયા પરિસ્થિતિ ત્યાં પણ ઘેડમાં બહુ ભયંકર છે. અહીંયા અમારે પાણી વસરી જાય 1-2 કલાક પછી, પણ સતત વરસાદ વરસી રહ્યો છે. જી પરસોત્તમભાઈ બોલો. અહીંયા સતત 7-8 દિવસ ત્યાં વરસાદ રોજનો 2-3 ઇંચ જેવો પડે છે. તમામ પાણી આટલું બધું ઘેડ પંથકમાં જાય છે. જી, અમારી સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર. તો હાલ મેંદરડામાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદના કારણે ફરી એક વખત ઘેડ પંથકની મુશ્કેલી વર્ષે તે હાલ નક્કી છે.